નમસ્કાર આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ્સ સાથે હું છું દાનવીમાની વાત કરી તમામ મહત્વપૂર્ણ ખબરોની સૌપ્રથમ સમાચાર વાતાવરણના તો રાજ્યમાં ભર માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે ચોવીસ કલાકમાં પડી શકે છે હળવો વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે કચ્છ જામનગરમાં પણ વીજળી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો આ તરફ નવસારી વરસાદમાં પણ હળવા વરસાદની આગાહી છે ત્યારે વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે તો અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે જે પણ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે આ ઉપરાંત આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય હાલ નલિયામાં અગિયારથી ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં પંદરથી સત્તર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા સેવાઈ રહી છે अगले 24 फोर आवर्स में गुजरात में कहीं कहीं जगह में लाइट ट्रेन और थंडोस्ट्रम एक्टिविटी गुजरात रीजन में ओनली लाइट ट्रेन होने का संभावना है और सौराष्ट्र कच्छ में लाइट ट्रेन का साथ साथ लाइट थंडोस्ट्रम एक्टिविटी भी हो सकता है जैसे कच्छ एंड जामनगर में होने का संभावना है सौराष्ट्र कच्छ रीजन में एंड गुजरात रीजन में बलसा नवसारी में हो सकता है लाइट ट्रेन वेरी लाइट ट्रेन एक अच्छा हो सकता है रीजन क्या है बारिश का अभी रीजन अभी टोटली सिनाप्टिक एक्टिविटी कुछ नहीं है सिनाप्टिक सिचुएशन प्रोमिनेंट नहीं है लेकिन जो अपर लेवल में जो विंड है वो मोस्टली सी से आ रहा है उसके कारण से हो सकता है कहीं का ज़्यादा लाइट रेन हो जाए તો આ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ ત્યારે દ્વારકા જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે પલ્ટો બે તાલુકાની અંદર વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાપ્યો ખંભાળીયા કલ્યાણપુરના ગામમાં માવઠું થયું છે માવઠાથી ખેતીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ છે તો બીજી બાજુ ઘઉં ચણા જીરું અને શાકભાજી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ ખેડૂતોની સેવાઈ રહી છે અને હવે વાત કરીએ બલાલ પટેલની મોટી આગાહીની તો આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે હવામાન નિષ્ણાંત આગાહી વ્યક્ત કરી છે તો ચોવીસ વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે તો આજથી ચોવીસમી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે ગાજવીજ અને કરા સાથે ફરી માવઠું થઈ શકે છે તો આજથી ચોવીસમી વચ્ચે ગુજરાતમાં ફરી માવઠું થવાની શક્યતા છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત તથા દક્ષિણમાં સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગમાં માવઠું થઈ શકે છે તો આજથી ચોવીસ વચ્ચે ગુજરાતમાં મોટું માવઠું થઈ શકે છે તો બીજી તરફ ત્રેવીસમી બાદ ગુજરાતમાં ગાત્રોથી થી ઠંડી પડશે ત્યારે ઓગણત્રીસમી ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડી જોર પકડશે લગભગ તારીખ આસપાસમાં મોટો વેસ્ટ આવ્યું છે અને આ વેક્સિન ડિસેમ્બર લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ છે બરફ વરસાદ કરશે જેના કારણે તારીખ બાવીસ બાવીસ થી બાવીસ તેવીસ કે પછી ઠંડી પડશે ઓગણત્રીસ વધશે એટલે ઠંડી આવશે કારણે કંઈક કંઈક ગરમીમાં ઠંડીમાં તો બીજી બાજુ મહત્વપૂર્ણ સમાચાર નાતાલ પૂર્વે ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો ફેરફાર નાતાલ પૂર્વે ગુજરાતમાં મોટું માવઠું થઈ શકે છે તો ડિસેમ્બરના અંત સુધીમાં વાતાવરણમાં પલટો રહેશે જાન્યુઆરીમાં શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે નાતાળ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે જે ડિસેમ્બરના અંત સુધીમાં પલટા આવશે અને ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ મારા ખ્યાલ મુજબ ત્યાંના જે નોર્મલ રહેવો જોઈએ એ નોર્મલથી વધુ રહેવાની શક્યતા રહે છે અને જાન્યુઆરીમાં શરૂઆતમાં પણ એક વેસ્ટન ડિસેમ્બર આવવાની શક્યતા રહે છે એટલે હવે વેસ્ટર્ન ડિસેમ્બર એક પછી એક આવતા જશે તો બીજી બાજુ પાંચ ફેબ્રુઆરીએ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે વર્ષાને કારણે લઘુત્તમ તાપમાન ઘટશે તો ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે ઉત્તર ગુજરાત માટે અંબલાલની મોટી આગાહી છે તો ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નોંધાઈ શકે છે કચ્છના ભાગમાં કાતિલ ઠંડીનો ચમકારો રહેશે ત્યારે ફેબ્રુઆરી મહિનો આખો માવઠાવાળો રહી શકે તો ફાગણ માસમાં ગુલાબી ઠંડી પડવાની શક્યતા સિવાય રહી છે ત્યારે એપ્રિલમાં ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે તો છવ્વીસમી એપ્રિલ બાદ સાયક્લોન સક્રિય થઈ શકે છે અગિયાર મે બાદ દરિયામાં હલચલ જોવા મળી શકે છે પાંચમી ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને આ ભારે હિમવર્ષાના કારણે લગભગ ન્યૂનતમ તાપમાન ઘટશે કોઈ કોઈ ભાગમાં ઉત્તર ઉત્તરના ભાગમાં દસ ડિગ્રી સેલ્સિયસ પણ નીચે લેવાની શક્યતા છે અને લગભગ કચ્છના ભાગોમાં પણ નદીના ભાગમાં નીચે થવાની શક્યતા રહે છે ગુજરાતના ભાગમાં પણ શક્યતા રહે છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાતના હવામાનને પ્રભાવિત કરી શકે તેવું છે એટલે ફેબ્રુઆરી માસ જે છે એ લગભગ આખો માસ જે છે મહત્તમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાવાળો રહેવાની શક્યતા રહે છે ફાગર માસમાં ગુલાબી ઠંડી પડવાની શક્યતા રહે છે અને એપ્રિલ માસમાં પવનો ફૂંકાવાની શક્યતા રહે છે આ બે હજાર ચોવીસનું વર્ષ જે છે એ સાયક્લોજીન્ય વર્ષ છે એટલે એ લગભગ એપ્રિલથી સાયક્લોન છવ્વીસ છવ્વીસ એપ્રિલ પછી સાયક્લોન થવાની શક્યતા વધારીએ છે અને જૂન એપ્રિલ પછી મે અને જૂનમાં લગભગ અગિયાર મે પછી દરિયામાં હલચલ જોવા મળશે અને જૂન માસની શરૂઆતમાં પણ લગભગ અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે બંગાળ સાગરમાં એક પછી એક ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે હવે વાત કરીએ તો પાટીદાર સંસ્થાના બે પ્રમુખો વચ્ચે દાનનો ડખો બે પાટીદાર અગ્રણીઓના આક્ષેપ પ્રત્યે આક્ષેપ છે નામ લીધા વગર બંને આગેવાનોના સૂચક નિવેદનો સામે આવ્યા છે તો આરપી પટેલના નિવેદન પર બાબુભાઈનો જવાબ છે દાન અંગે ઉંઝા ઉમિયા મંદિરના પ્રમુખનું સૂચક નિવેદન સામે આવ્યું છે તો દાતાનો હાથ ઉપર દાન લેનારનો હાથ નીચે હોય છે નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં તે દાતા જોવે છે જો હાથ ખરડાયેલો હોય તો દાતા બ્રેક મારે છે દાતાને ખબર હોય છે કે મારા પૈસા ક્યાં જશે તો પૈસા આડા અવડા ન વપરાય તે જોતા હોય છે ત્યારે આપનારને દાનના સદુપયોગની ચિંતા હોય છે તો આ કમિટીમાં હિસાબ માંગીએ તો તે પણ નથી અપાયો ત્યારે અગાઉ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે દાન અંગે ટકોર કરી હતી તેમણે કહ્યું હતું કે મોટાભાગના લોકો દાન લખાવીને યોગ્ય સમયે દાન આપતા હોય છે પરંતુ અમુક લોકો રાજકીય મહત્વાકાંક્ષા વધારવા દાનની જાહેરાત કરે છે પરંતુ દાન નથી આપતા અનેક પ્રોજેક્ટમાં જેના કારણે વિલંબ પણ થાય છે તો આવા લોકોએ દાન આપવા પાછળનો હેતુ લોકોએ સ્પષ્ટ રાખવો જોઈએ અને સમયસર દાન અચૂકથી આપવું જોઈએ રાજકીય મહત્વકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે જો હાથ ખડેલો હોય તો દાતા એ બ્રેક મારે દાનમાં કારણ કે એને ખબર છે કે મારા પૈસા એક ઘેરવેજ બી ના વપરાય આડાવરા પૈસા ના વપરાય દાન દેનાર

દાતાઓ પણ જોતા હોય છે કે હું જ્યાં દાન દઉં છું ત્યાં મારો પૈસા પવિત્રતાથી વપરાય છે કે નહીં ના વપરાતા હોય એને તો બ્રેક મારે એમાં કંઈ મોટી વાત નથી એટલે મારે એમની હારે કંઈ લેવા દેવા નથી અને રાજકારણના દાતાને કે બધા રાજકારણીઓ કેટલા દાતા હોય છે દાતા બોલે એટલે આપે જ પણ જ્યાં આપતા હોય જ્યાં દાતા દાન કરતા હોય ત્યાં ધ્યાન પણ રાખતા હોય કે પૈસા વહીવટ થાય છે વપરાય છે એટલે બાકી કઈ જોવા નહીં બ્રેક ત્યારે નીચે હાથ ચોખા નથી એ જુદી વાત છે તો લાગે છે કે બે સંસ્થા વચ્ચે હજુ પણ ક્યાંક પાસ ચાલે છે અથવા તો બે સંસ્થા છે એ પાટીદારોની સંસ્થા છે પણ તેમ છતાં પણ અંદર ખાલી એક જ સંસ્થા બંને નથી અને હવે વાત કરીએ સ્વાન ના જીવલેણ હુમલાની સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે ત્યારે નાનપુરા વિસ્તારમાં વિદ્યાર્થી પર હુમલો કર્યો છે શ્વાને તો ઇસ્માલપુરા ઉમરવાડામાં વિદ્યાર્થીને બચકા ભર્યા છે તો હાલમાં વિદ્યાર્થીની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે તો ફરી એકવાર શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે સુરતમાં રખડતા સ્વાને કહેર મચાવ્યું છે બીજી બાજુ જામનગરમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે બાળકો પર સ્વાનના હુમલાની વધુ બે ઘટના સામે આવી છે શહેરના વાલ્કેશ્વરી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ તો આ તરફ ધ્રોલ ગામમાં ખેતમજૂર પરિવારની બે વર્ષની બાળકી પર સ્વાને હુમલો કર્યો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી છે તો આ બંને ઘટનામાં બાળકીઓ ઘર નજીક રમતી હતી અને તે દરમિયાન શ્વાને હુમલો કર્યો હતો તો હાલ જીજી હોસ્પિટલમાં બંને ઇજાગ્રસ્ત બાળકીઓની સારવાર ચાલી રહી છે તો આ તરફ રખડતા ઢોર બાદ પાલતુ શ્વાનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં સ્વાન કરડવા અંગે ફરિયાદ નોંધાઈ હતી સ્વાન માલિકની બેદરકારીથી અગવડતા થતી હોવાની પણ રજૂઆત કરાઈ હતી તો જે તે સમયે આ મામલે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી જેમાં બે વર્ષ બાદ પણ ન્યાયિક કાર્યવાહી આગળ ન વધતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે તો હાઈકોર્ટમાં અરજીમાં વયન વય મનસ્ય રાખ્યા વગર જ ત્રીસ દિવસમાં સુનવણી કરવાનો આદેશ પણ આપ્યો છે આ સાથે જ મેટરનો મેરિટ પર યોગ્ય રીતે નિકાલ કરવા હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને સૂચન કર્યું તો ન્યાયમાં અન્યાય હોવાની પણ હાઈકોર્ટે કરી છે હાઈકોર્ટે આ અરજી ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે નીચેની કોર્ટના વર્તણૂકને પાયાથી વખોડી નાખી છે અને ટ્રાયલ કોર્ટને એવી સૂચના આપી છે કે કોઈ પણ પ્રકારના વય મનુષ્ય રાખ્યા વગર આજની તારીખથી સુનાવણી કરીને મેરિટ્સ ઉપર યોગ્ય રીતે નિકાલ કરવો દહેશત દેખાય છે દહેગામ તાલુકામાં દીપડાએ છ લોકોને ઘાયલ કર્યા ત્યારે કડજોદરા ગામમાં દીપડો બન્યો છે આફત હુમલો કરી દીપડા દીપડો પાસેના ખેતરમાં સંતા હતો વન વિભાગની ટીમ ગામમાં પહોંચી છે ત્યારે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરાઈ છે તો ગાંધીનગરમાં દીપડાની દહેશત નજરે પડી છે દીપડાને પાંજરે પૂરવા હાલ કવાયત હાથ ધરાઈ છે દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે છ લોકોને આ હુમલામાં ઘાયલ કર્યા છે દીપડો હુમલો કરીને પાસેના ખેતરમાં સંતાયો છે ત્યારે ગાંધીનગરના અધિકારીઓ હાલ દોડતા થયા છે અને દીપડાને પાંજરે પૂર્વ માટે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે કડજોદરા ગામમાં દીપડો આફત બન્યો છે ત્યારે દીપડાની દહેશતમાં છ લોકો ઘાયલ થયા છે પવન વિભાગની ટીમ ગામમાં પહોંચી ગઈ છે ત્યારે તપાસ ચાલી રહી છે દીપડો ક્યાં છે તેને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરાઈ છે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પવન વિભાગ જે છે ઘટના પહોંચી ગયેલ છે દીપડો હુમલો કરીને પાસેના ખેતરમાં સંતા છે ત્યારે હાલ દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે તો આ અંગે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દીપિકા પાસે દીપિકા જોડાઈ ગયા છે અમારી સાથે દીપિકા હાલ દીપડો જે છે તે હુમલો કરીને પાસેના ખેતરમાં ગયો છે છ લોકોને ઘાયલ કર્યા છે દીપડાએ એ દીપડાની દહેશત ગાંધીનગરમાં જોવા મળી રહી છે વિગતો શું છે બિલકુલ દહેગામ તાલુકાનું એક ગામ છે કડજોદરા ગામના છ લોકો છે તેમને ઇજાગ્રસ્ત તેઓ થયા છે દીપડાના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા છે દીપડો છે કડજોદરા ગામની સીમ વટાવીને હવે બીજું જે ગામ શરૂ થાય છે થાંભલિયા ગામ ત્યાં ગયું છે અને તેને કારણે ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની જે ટીમ છે તે ટીમ આગળ પહોંચી છે અલગ અલગ જગ્યા પર પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે અત્યારે ખાલી સીમ જોઈ રહ્યા છો આજ સેપથી આગળ ખાસ કરીને દીપડો પકડવા માટે ફોરેસ્ટ વિભાગના તમામ લોકો છે અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે તેઓ ખાસ કરીને અલગ અલગ જગ્યા ઉપર પાંજરું મૂકીને તેઓ કાર્યવાહી કરી રહ્યા છે ઘણા બધા લોકો પોલીસ ડિપાર્ટમેન્ટમાં અહીં જોડાયેલું છે આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો અહીં ખાસ કરીને દીપડાને પકડવા માટે જે તજવીજ સવારથી જે ઘટના બની તેને લઈને તમામ લોકો છે તે ઉપસ્થિત છે શું નામ છે આપનું અને ઘટના બની ત્યારે તમે અહીંયા કેટલા વાગે પહોંચ્યા લગભગ ઘટના અમને સવા નવ સાડા નવની આસપાસ અમને જાણ થયેલી અને અમે હું રખિયાલ પોલીસ સ્ટેશનમાં એસઆઈ વિષ્ણુ કહી છું અહીંયા તાત્કાલિક પહોંચી ગયેલા દીપડાને અમે જાતે જોયેલો છે અને અહીંના પાંચ ચારથી પાંચ માણસોને પર પહોંચાડેલી છે ચારથી પાંચ માણસોને ઈજાગ્રસ્ત મતલબ એમાંથી કોઈ સિવિયર કન્ડિશનમાં છે નહીં એ ખબર નથી ક્રિટિકલ કોઈ છે ક્રિટિકલ હશે લગભગ પણ અમને ખબર નથી અત્યારે હાલમાં અત્યારે શું પરિસ્થિતિ છે વિભાગ અહીંના પાછળ ને પાછળ છે અને દીપડો લગભગ અહીંથી પાંચેક કિલોમીટર આગળ નીકળી ગયેલો છે જો પકડવા માટે કેવી રીતે આપણે કામ કરી રહ્યા છીએ ફોરેસ્ટની ટીમ અત્યારે હાલ એમના જોડે બધે પોજડું એવું બધું લઈને સાથે નેટ બેટ બધું લઈને અને એ બધા લગભગ દસ પંદર માણસો ફોરેસ્ટ તરફથી આવી ગયા છે અને બધા એમના પાછળ પાછળ ફરે છે ત્યારે બિલકુલ તો છ લોકો ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે ગામે ગામ જાહેર રાત કરી દેવામાં આવી છે કે આવી રીતે દીપડો છે ગામની સીમની આસપાસ છે એટલે ધ્યાન રાખવું જોઈએ અને જે ગામ ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે આ જે જગ્યા ઉપરથી આ ભાઈ આવી રહ્યા છે બાઇક લઈને આ જગ્યાથી આગળ જે આપ ગાડી પણ દૂરથી જોઈ રહ્યા હશો તો આ જગ્યાથી આગળ ખાસ કરીને દીપડો પકડવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે ગામની સીમ વટાવી વટાવીને દીપડો આગળ જાય અને કોઈને ઇજા

બિલકુલ ગામના જે લોકો છે એમાંથી છ લોકો હતા કરજોદરા ગામના હતા અને તેઓ એક વ્યક્તિએ તેમણે દીપડાને જોયો અને પછી અન્ય લોકોને તે બોલાવીને લાવ્યો અને આ પ્રકારની ઘટના બની તેઓ દીપડાને પકડવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ગામ લોકો અને તેને કારણે આ મોટી ઘટના અને મોટી હોનારત થવા પામી છે કાકા તમે ગામના છો ગામના છો જે છ લોકોને માર્યા ઈજાગ્રસ્ત થયા તો તે લોકો કોણ હતા

અત્યારે શું પરિસ્થિતિ છે આગળ જવાય એવું છે કરી અમે પણ જઈ શકે તો એ બાજુ ના જઈ શકાય કારણ કે હુમલા કરો છે સાત જણા તો ઘાયલ કરેલા છે બિલકુલ દહેશત ફેલાઈ ગઈ છે અને સાત જણા ને છ જણા ને ઘાયલ કર્યા છે તમામ અત્યારે હોસ્પિટલાઇઝ છે કે ઘરે લાવી દીધા